રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં વરસાદ થતાં સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ છે. બરડિયા ગામે નદીમાં ભેંસો પણ તણાઈ. ચરેલ, બરડિયા, દડવી સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. ચરેલ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, જે સ્થાનિક નદી છે એમાં નવા નીરની આવક થતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને ભેંસો તણાવવાની પણ ઘટના બની છે. જામકંડોરણાના દ્રશ્યો છે. ભારે વરસાદના કારણે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, એક બાજુ નદીમાં પૂરની સ્થિતિ છે, બીજી બાજુ જે ભેંસ નદીમાં ઉતરી હતી એમાંથી ઘણી ભેંસો તણાઈ ગઈ છે, જેના દ્રશ્યો તમે જોઈ શકો છો. એટલે કે નદીનો પ્રવાહ કેટલો બધો છે, પાણીનો પ્રવાહ કેટલો બધો છે, કારણ કે નવા વરસાદના કારણે જે નદી છે, સ્થાનિક નદી છે, એમાં નવા નીરની આવક થઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ આપણી જોડે જોડાઈ ગયા છે. ઋષિ, જામકંડોરણામાં ધોધમાર વરસાદ વરસ્યો, હાલ સ્થિતિ કેવી છે? હાલ રાજકોટ જિલ્લામાં સતત વરસાદ શરૂ છે, તેમાં રાજકોટના જામકંડોરણા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં કુલ 4 ઇંચ જેટલો વરસાદ આજના દિવસમાં નોંધાયો છે, જેમાં ચરેલ, બરડિયા, દડવી સહિતના ગામમાં વરસાદ છે. બરડિયાની સ્થાનિક નદીમાં ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું હતું અને આ પૂરમાં ભેંસો પણ તણાતી જોવા મળી હતી. હાલ અત્યારે રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો 1 NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને સાથે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે લોકોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે તંત્ર દ્વારા અને તેમને તાકીદ પણ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારો જલ્દીથી ખાલી કરવામાં આવે અને જો વધુ પૂર આવે અથવા તો ઉપરવાસમાં વરસાદ વધુ થાય તો સ્થાનિક લોકોને તંત્ર દ્વારા મેસેજ આપવામાં આવે છે અને તાત્કાલિક તે સમય મર્યાદા કહે છે ત્યાંથી સ્થળાંતર પણ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ અત્યારે તંત્ર દ્વારા લોકોને એક જ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે આગામી 10 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જરૂર જણાય તો સ્થળાંતર તાત્કાલિક કરવા તંત્રના જે માણસો છે તેને પણ સૂચના આપવા દેવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે.